માનસી પૂજા. હવે આપણે માનસી પૂજા કરીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં સમ્યક પ્રકારે પ્રગટ રહ્યા છે, તેથી મહંત સ્વામી મહારાજની માનસી પૂજા એ સાક્ષાત શ્રીજી મહારાજની જ માનસી પૂજા છે. તો આપણે અતિ પ્રેમે સહિત રોમાંચિત ગાત્રે અને ગદગદ કંઠે અક્ષરે સહિત પુરુષોત્તમની એટલે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની માનસી પૂજા કરીએ. સવારનો પહોર છે, વાતાવરણ શાંત અને પવિત્ર છે. મહંત સ્વામી મહારાજ શયનકક્ષની અંદર યોગ નિદ્રામાં પોઢેલા છે. ધીમે રહીને સ્વામીશ્રીના શયનકક્ષમાં પ્રવેશ કરું છું. સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરીને હું હળવે હળવે સ્વામીશ્રીના ચરણ ચાંપી રહ્યો છું. સ્વામીશ્રી ધીરેથી આંખો ખોલે છે. સ્વામીશ્રીને ધીમે રહીને પથારીમાં બેઠા કરું છું. સ્વામીશ્રી નેત્ર મીચીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે. હવે મારો હાથ પકડીને સ્વામીશ્રી બાથરૂમ તરફ જઈ રહ્યા છે. સ્વામીશ્રી શૌચ ક્રિયા માટે પધારે છે. શૌચ બાદ સ્વામીશ્રીને હું હસ્ત પ્રક્ષાલન કરાવી રહ્યો છું. હાથ લૂછીને સ્વામીશ્રી દંત ધાવન કરી રહ્યા છે. હવે હું સુગંધિમાન જળ વડે સ્વામીશ્રીને સ્નાન કરાવું છું. મહારાજ નામ, સ્વામી નામ. સ્વચ્છ સુગંધિમાન જળ વડે સ્વામીશ્રી સ્નાન કરી રહ્યા છે. સ્નાન બાદ સુવાળા ભગવા રૂમાલ વડે ચરણથી મસ્તક સુધી સ્વામીશ્રીના દિવ્ય વિગ્રહને હું લૂછી રહ્યો છું. હવે સ્વામીશ્રી વસ્ત્ર પરિધાન કરી રહ્યા છે. વસ્ત્ર પરિધાન કરીને સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં પધારે છે. આસન પર બિરાજમાન થાય છે. સ્વામીશ્રી કપાળમાં તિલક ચાંદલો કરી રહ્યા છે. સ્વામીશ્રીની બંને ભુજા પર અને હૃદય પર હું તિલક ચાંદલો કરી રહ્યો છું. હવે સ્વામીશ્રી નેત્ર મીચીને ધ્યાન કરે છે. ધ્યાનમાંથી જાગ્રત થઈને સ્વામીશ્રી ગૌમુખીમાં માળા ફેરવે છે. પૂરી કરેલી માળા ડાબા હાથની આંગળીના વેઢે ગણે છે. ત્યારબાદ આસન પરથી ઊભા થઈને સ્વામીશ્રી તપની માળા ફેરવી રહ્યા છે. હવે સ્વામીશ્રી ઠાકોરજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યારબાદ આસન પર બિરાજીને સ્વામીશ્રી થોડા આગળ નમીને હરે કૃષ્ણ મહારાજને ખૂબ ભાવથી થાળ ધરાવે છે. હરે કૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલા જળમાં
પ્રસાદીનું વસ્ત્ર, માળાનો મણકો અને અસ્થિનો સ્પર્શ કરાવે છે. પૂજામાં ગોઠવેલા ગુલાબના પુષ્પોને જળમાં પધરાવી ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. હવે સ્વામીશ્રી એક એક મૂર્તિને પ્રેમથી પગે લાગી આંખો પર હાથનો સ્પર્શ કરે છે. મૂર્તિઓના ઉત્થાપન બાદ સ્વામીશ્રી શિક્ષાપત્રી હાથમાં લે છે. શિક્ષાપત્રીના મુખપૃષ્ઠ પર રહેલી શ્રીજી મહારાજની મૂર્તિ, પાછળના પૃષ્ઠ પર રહેલી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ તેમજ શિક્ષાપત્રીના પ્રથમ પાને લખેલ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક હસ્તાક્ષરના દર્શન કરીને સ્વામીશ્રી શિક્ષાપત્રી વાંચનમાં ગરકાવ થઈ જાય છે. હવે પૂજાના અંતે આજુબાજુ દર્શન કરી રહેલા સર્વે સંતો હરિભક્તોને બે હાથ જોડી મહિમાથી અતિ નમ્ર ભાવે ભાવથી સ્વામીશ્રી સૌને પ્રણામ કરી રહ્યા છે. અહોહો, શું નિર્માની છે સ્વામીશ્રી! આહ, સ્વામીશ્રીની દ્રષ્ટિ મારા પર પડે છે. સ્વામીશ્રીની કરુણાભીની દ્રષ્ટિ પામીને હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. પૂજા પૂર્ણ કરી સ્વામીશ્રી ઔષધ પાન કરે છે. હવે સ્વામીશ્રી અમૃત વાણી વહાવે છે. સ્વામીશ્રીના આશીર્વાદનું શ્રવણ કરી હું ધન્ય થાઉં છું. હવે સ્વામીશ્રી હાથ જોડીને રસ્તે ઉભેલા સૌ સંતો ભક્તો પર અમિત દ્રષ્ટિ કરતા કરતા નિજ નિવાસે પધારી રહ્યા છે. સ્વામીશ્રીને આસન પર પધરાવી હું અલ્પાહાર કરાવી રહ્યો છું. થાળમાં મને ભાવતી તમામ વાનગીઓ મૂકી છે. જમણા હાથે સ્વામીશ્રી થોડું થોડું અંગીકાર કરી રહ્યા છે. મહારાજ જમ, સ્વામી જમ. અલ્પાહાર બાદ હું સ્વામીશ્રીને હાથ ધોવડાવી મુખ પ્રક્ષાલન કરાવી જળપાન કરાવું છું. ત્યારબાદ 100 ડગલા ચાલીને સૌને વંદન કરતા કરતા સ્વામીશ્રી આરામમાં પધારે છે. હે મારા, હે સ્વામી, મારી ભક્તિ અંગીકાર કરવા આપ કૃપા કરીને મારી પૂજામાં પધારો. સ્વામી, મારી પૂજામાં પધારો.